નાની છે બોલી. ફિલોસોફીમાં કયા ગ્રંથો છે? આધ્યાત્મિક ફિલોસોફી, આધ્યાત્મિક પાટણ યુનિવર્સિટી.
હાલ આજની ઘડી સુધી એ નહીં કરતો. એ Thank you.
અને જ્યારે સ્વયંભરમાં લગ્ન મંડપમાં ભંડારી પોતાનો હાથ મૂકવા જાય છે અને ત્યારે લગ્નનો હાથ પડ્યો પકડી શકતો નથી ત્યારે ખબર પડે છે આ તો અંધ છે. અને અંધ છે એમ કહે છે ત્યારે ગાંધારી આ ખેલ વિચાર વેરી વ્યાપક
અથવા તો એક બીજી દ્રષ્ટિએ જગતને જોવાની વૃત્તિ છે. આપણે કદાચ આ બહારની વ્યસ્તતામાં, ચોપાસના ગોલાહલમાં, આસપાસના ઘોંઘાટમાં ક્યારેક આપણા ભીતરમાં જઈને આ વિચાર કર્યું છે કે મારા જીવનમાં ચિંતનનો ભાગ થયો છે, મારા જીવનમાં ગ્રંથોની ગ્રંથોની પંક્તિઓ કેટલી છે, મારા જીવનમાં હું વસ્તીથી ગાઈ શકું એવી પ્રસન્નતા કેટલી છે. બસ જે માણસ પ્રસન્નતાને લાગે છે એ માણસ જીવનને પાર કરી દે છે. એની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે તે જાણી લેવું. નિરાશાની એક કેપ્સ્યુલ દિવસમાં 4 વાર લેવી. નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ છે, ફક્ત કંપની જુદી છે. સપનાની 2 ગોળી સુતા પહેલા લેવી. આંખમાં રોજ સવારે ઝાકળના દીપા નાખવા. દિવાનગીના ચશ્મા કઈ કામે લેવું. એ મેસર્સ મજનું એન્ડ ગાંજાને ત્યાં મળે છે. પેટમાં બળતરા થતી હોય તો એક પ્યારો ઠંડુ ગુરુજર ધીરે ધીરે પીવું. યા બહુ જલદ દવા છે, પરંતુ ઓછી માત્રામાં અંધારી અસર બતાવી શકે છે, માટે ચાલુ કામકાજ પર ભેળવી ન લેવી. અઠવાડિયે એક વાર એક્સપાયરી ડેટ પછીનું ઇસ્ટોનું ઇન્જેક્શન લેવું. હમણાં વિનોદભાઈ મેં વાંચ્યું કે વેન યુ સ્ટાર્ટ લવિંગ યોર વાઇફ ધેટ મીન્સ યુ આર એજિંગ. શબ્દોની પરિધિ આખરી, શબ્દો વધુ પડતા પાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે. આ પ્રકારની દવા કર્યા પછી પણ પ્રતિક્ષાની ટૂંકી આયુષ્યભર ચાલુ રાખવાની રહેશે. એટલે જીવનમાં કેટલાક એવા મૂલ્યો હોય. હમણાં આપણે મનોરંજનની વાત કરી, ગુજરાતી રંગભૂમિ અને હવે તો ટીવી અને સિનેમા અને બધામાં સરિતાબેન વિશે કોઈ પરિચય ના આપીએ એમ કહીએ કે આપણે રજૂ કરીએ છીએ સરિતાબેન તો ચાલ, પણ નાટ્યમ ભિન્ન રીતે દરેશ વરિયા. નાટક એવી એક એવી કલા છે જે ઇટ ઇઝ ઓલવેઝ ઓન ફાયર, રોજ ટ્રાયલ હોય છે અને રોજ એને પરફોર્મ કરવા પડે છે. એટલે મને હવે એક સરસ જવાબ મળ્યો એટલે એ એટલી એક જ ટૂંકમાં એનો પરિચય આપી દઉં કે ગુજરાતી રંગમંચના જો કોઈ લાજવાબ આટલા મોટા મોટા મહાનુભાવો વચ્ચે મને જે ઉભી કરે છે હું શું બોલું ને. આજે મને પ્રેક્ષક રાખવાની જરૂર નથી તમારે, ખરેખર મને એટલી મજા આવી છે સાહેબ. કલેક્ટર સાહેબ હું તો બોલીશ, મને નામની બહુ પ્રોબ્લેમ હોય છે, યાદ નથી રહેતું નામ પર બેઠક થઈ. ખૂબ ખૂબ આભાર મહાનગરપાલિકા ભાગેશભાઈ, વિનોદભાઈ, કુમાર સાહેબ, તમારી વચ્ચે મને ઉભી રાખી એક કલાકાર તરીકે બોલવાની તક આપી છે માટે હું નગરપાલિકાનો ખરેખર આભાર માનું છું. મારો વિષય છે મને નાટક કેમ ગમે છે, શું કામ ન ગમે, કેટલો પ્રેક્ષકોનો પ્રેમ મળ્યો છે. વાત એ છે કે આ એક બાળપણની કદાચ એને ટેવ ગણો, આનંદ ગણો, પણ મને આનંદ બહુ ગમતો હતો. સ્કૂલમાં જતી હતી બહુ ઓછું ભણી છું, પણ મારે એકાની સાથે નાતો. બરોડામાં અમે લોકો, હું મધ્યવર્તી શાળામાં મ્યુનિસિપલ સ્કૂલમાં ભણી હતી, તો બહુ ઊંચી સ્કૂલ હતી અમારી. મેં તો આકરા છે ને, હું મહારાષ્ટ્રીયન છું એટલે તારી ખબર છે, પણ આ ગુજરાતી છું, જન્મે મહારાષ્ટ્રીયન તરમે ગુજરાતી. તો એમાં છે આગ્રહ આવતા, તો એ રિધમ મને ગમતો. એકારે કાકરા એકા વધુ બીજો રિધમ ગમે, એટલે મારા બાળ માણસ પર કલા જેથી પ્રવેશ કર્યો
ઇસ્ટર્ન થિયેટરમાં મેં નાટક શરૂ કર્યું. ટ્રેડિશનલ થિયેટરમાં મેં નાટક શરૂ કર્યું ત્યારે મારી ઉંમર 7-1 વર્ષની છે. પણ મને પોતાના ઘરમાં જે રાકેશભાઈ તમે કવિતાની વાત કરો છો ને, ત્યારે કવિતા શબ્દ ખબર નહોતો, ગીત. આ ગીત સરસ છે, આ ગાયન સરસ છે. તમને અમે તો એવી રીતે અનુભવ પણ હતો કે મારા માણસ પર ભાર